આશા રાખું છું કે તમે સૌ એકદમ મજામાં હશો. ઘસારા બુનિયાદી શિક્ષણ વિભાગની ઘસારા બુનિયાદી YouTube ચેનલ પર હું લખાણી હિદન આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં આપણે 7મું ચેપ્ટર હવામાન આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન એ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કર્યું હતું કે જેમાં આપણે થોડી એવી પ્રાથમિક માહિતી હવામાનની સમજેલા કે હવામાન જે છે એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. આજનું હવામાન કંઈક હોય તો 24 કલાકનું હવામાન કંઈક બીજું હોય, માટે હવામાનની આગાહી કરવી પણ થોડી કઠિન છે. એક જ દિવસમાં કે પછી દિવસ ચેન્જ થતા કે પછી સમગ્ર અઠવાડિયામાં હવામાન છે એ ખૂબ અલગ અલગ હોય છે, જેના વિશે આપણે કોસ્ટક 7.1 તમારે કે જે આખા વીકમાં તમારે જે ન્યૂઝપેપરમાં હવામાન આવે છે, ન્યૂનતમ તાપમાન, મહત્તમ તાપમાન, પવનની ઝડપ છે, વરસાદ છે, એ બધા જ નોંધ જે છે એ તમારે કરવાની હતી. ગયા સોમવારે આ હોમવર્ક આપેલ, આ સોમવારે તમારે તેનું એક વીક પૂર્ણ થયું હશે અને દરેકે આ બહુ ઇઝી હોમવર્ક હતું, દરેકે આ હોમવર્ક કર્યું હશે. હવે તમારે અવલોકન કરવાનું છે કે તમે જે મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, વરસાદનું જે છે એ દરેકમાં, જો વરસાદ એક એવી વસ્તુ છે કે બની શકે કે ભાઈ વરસાદનો નોંધ દર વખતે ન પણ હોય, કારણ કે વરસાદ છે એ મોસ્ટ ઓફ ચોમાસામાં આવતો હોય છે. હા, એ વસ્તુ અલગ છે કે હવે તો શિયાળામાં ઉનાળામાં પણ માવઠાઓ છે એ પડવા લાગ્યા છે, પરંતુ જનરલી વરસાદ જે છે એ ચોમાસાની ઋતુમાં જ હોય, માટે જે એ ખાનું છે એ ચોમાસાની ઋતુમાં વધારે થાય. આ ઋતુમાં કદાચ વરસાદ ન પડ્યો હોય તો એ ખાનું તમારે બાકી મૂકવાનું હોય. અવલોકન કરશો તો તમને ખ્યાલ પડશે કે માત્ર 24 કલાકના ફેરે જ કેટલો બધો તફાવત હવામાનના દરરોજે દરરોજના હવામાનમાં જોવા મળે છે. તો મિત્રો, આ પરથી આપણે એક હવામાનની વ્યાખ્યા કરેલી કે ભાઈ ભેજ, તાપમાન, પવનની ઝડપ, વરસાદ, આ બધું જે છે એનો સમાવેશ હવામાનમાં કરવામાં આવે છે અને આ તમામને હવામાનના પ્રાચલો કહેવામાં આવે છે. આ તમામ જે પ્રાચલો છે એને આધારે હવામાન જે છે એ બનતું હોય, નક્કી થતું હોય. આજે મિત્રો આપણે થોડું તેનાથી આગળ આબોહવા વિશે જાણકારી મેળવી છે, તો ચાલો જોઈએ આબોહવા. આપણે વાત કરી એમ હવામાન જે છે એ દરરોજે દરરોજ 24 કલાકમાં બદલાતી રહેતી ઘટના છે, એટલે હવામાન રોજે અલગ અલગ બનતું, સમગ્ર અઠવાડિયા દરમિયાન, સમગ્ર દિવસ દરમિયાન, સમગ્ર મહિના દરમિયાન. તો આબોહવા જે છે એ હવામાનથી જ નક્કી થતી એક ઘટના છે. લગભગ 25 વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. દાખલા તરીકે આપણે આપણા ગુજરાતની વાત કરીએ, ગુજરાતનું દરરોજે દરરોજનું હવામાન જે છે એ દરરોજે દરરોજ મળતું હોય, એવું ક્યાં સુધી આપણે એને જજ કરવાનું છે? આખા 25 વર્ષ સુધી. હવે સમગ્ર 25 વર્ષમાં ઘણી બધી વાર ઋતુ ચેન્જ થઈ જતી હોય, શિયાળો ઉનાળો ચોમાસું, શિયાળો ઉનાળો ચોમાસું, આ દરેકની વિગતો આપણી પાસે 25 વર્ષ સુધી સાચવ્યા પછી આપણે આ 25 વર્ષની સમગ્ર ગુજરાતની આબોહવા જે છે એ નક્કી કરી શકીએ કે ભાઈ સરવાળે આખાય જે આખાય આ 25 વર્ષની આબોહવા છે એ કેવી રહી. દાખલા તરીકે કોઈ સ્થળે મોટા ભાગના સમયે તાપમાન જે છે એ વધારે રહ્યું, આ 25 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના સમયમાં, એટલે કે મોટા ભાગના કલાકોમાં, મોટા ભાગની ઋતુઓમાં ઉનાળો પડ્યો હોય તો એ પણ ખૂબ ગરમ હોય, પછી શિયાળો હોય તો જો શિયાળો છે એ કઈ સવારથી સાંજ સતત અને સતત તમને ઠંડી નથી લાગતી, ત્યાં પણ તડકો નીકળતો હોય છે, તો એમાં પણ પ્રમાણમાં વધારે તડકો પડ્યો, અને ચોમાસામાં પણ
વરસાદ જોતો હોય પછી ઘણીવાર તડકો નીકળતો હોય છે તો એમાં પણ તાપમાન વધારે નોંધાયું આવું જો સમગ્ર 25 વર્ષના સમયગાળા દરમિયાન નોંધાયું હોય તો કહી શકાય કે તે સ્થળની આબોહવા ગરમ રહી આબોહવા શબ્દ આવે છે એટલે તેની સાથે 25 વર્ષનો આંકડો જે છે એ ફિક્સ થઈ જાય છે જ્યારે જ્યારે આપણે આબોહવા એવું બોલીશું ત્યારે છેલ્લા 25 વર્ષનો સમયગાળો છે એ ધ્યાનમાં લઈને બોલીશું હા એ 25 વર્ષમાં ઘણો ચડાવ ઉતાર આવે કારણ કે હવામાન વસ્તુ જેવી છે કે ભાઈ સવારે ખૂબ તડકો હોય અને સાંજે આપોઆપ વાદળા બંધાઈ જાય અને વરસાદ વરસી પડે પણ આપણે આ તમામ 25 વર્ષની સરેરાશ લેવાની છે દાખલા તરીકે આપણા ક્લાસમાં અત્યારે 37 ની સંખ્યા છે તો દરરોજે દરરોજ 37 જણા હાજર હોય છે નથી હોતા ક્યારેક બે જણ ગેરહાજર હોય રોજે એક જણ ગેરહાજર હોય ઘણી વખત એવું બને કે ભાઈ બહુ ચોમાસું કે એવું હોય તો એક સાથે 15 જણા એબસન્ટ હોય પણ દરેક વખતે જો આવી રીતનું બને તો સમગ્ર વર્ષ દરમિયાન જે સરેરાશ હાજરી જે છે એના ટકા એ સરેરાશ પ્રમાણે નીકળતા હોય ઘણી વાર 15 ગેરહાજર હોય ઘણી વાર 1 ગેરહાજર હોય ઘણી વાર કોઈ પણ ગેરહાજર ન હોય બરાબર તો આ જે ટકાવારી જે છે એટલે અમે જ્યારે મંથ એન્ડમાં કાઢતા હોઈએ કે પછી યર એન્ડમાં કાઢતા હોઈએ ત્યારે અમે આ તમામની સરેરાશ કાઢતા હોઈએ તદ્દન એવું જ સરેરાશ આ 25 વર્ષના સમયગાળા દરમિયાન આપણે હવામાનની કાઢવાની છે અને તેના આધારે આપણે આબોહવા જે છે એ નક્કી પણ કરી શકીએ અને હા આબોહવા જે છે એ આ લાંબા ગાળાની પ્રક્રિયા હોવાથી એનું અનુમાન પણ આપણે લગાવી શકીએ છીએ દાખલા તરીકે કોઈ સ્થળે સમગ્ર 25 વર્ષ દરમિયાન વાતાવરણ જે છે એ ભેજવાળું રહ્યું છે અને પ્રમાણમાં વરસાદ ઘણો વરસ્યો છે ચોમાસાની ઋતુમાં પણ આટલો બધો વરસાદ પડ્યો છે અને માવઠાઓ પણ આવ્યા છે તો આપણે જ્યારે એ વર્ષોની આબોહવાની વાત કરતા હોઈએ ત્યારે એવું કહી શકાય કે એ છેલ્લા આ ગયા 25 વર્ષ દરમિયાનની આબોહવા જે છે એ પ્રમાણમાં ભેજવાળી અને ગરમ રહી હવે કદાચ તમને આબોહવા વિશે ખ્યાલ આવ્યો હશે ખાસ યાદ રાખવાનું છે હવામાન અને આબોહવા જે છે એ બંને વસ્તુ ખૂબ જ ભિન્ન છે અત્યાર સુધી કદાચ આપણે હવામાન અને આબોહવા આ બંનેને એક જ છે એવું ધારી લેતા હોઈએ પરંતુ એવું નથી હવામાન જે છે એ ખૂબ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે જ્યારે આબોહવા છે એ ખૂબ જ લાંબા ગાળાની પ્રક્રિયા છે અને જે તે સ્થળના હવામાનને આધારે જ જે તે સ્થળની આબોહવા જે છે એ નક્કી થતી હોય છે આબોહવા આવે એટલે ખાસ 25 વર્ષનું ટેન જે છે એ આવી જ જશે હવે આપણે વાત કરીએ અમુક એવા પ્રદેશોની કે જેની આબોહવા કેવી હોય દાખલા તરીકે એક વિસ્તાર લઈ લો આપણા ભારતના નકશાની સૌથી ઉપર હોય એટલે આપણું જમ્મુ કાશ્મીર એક હિસ્સો લઈ લો સૌથી નીચે એટલે કે કેરેલાનો હવે આ બંને વચ્ચે આબોહવાનો તફાવત કેવો હોય તમને તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 71 પર બંને કોષ્ટક આપ્યા છે એ કોષ્ટકને આધારે તમે આબોહવાનું જો અવલોકન કરો તો તમને ખ્યાલ પડે કે જમ્મુ કાશ્મીરની સાપેક્ષે કેરેલાનું વાતાવરણ છે એટલે કે આબોહવા જે છે એ વધુ ગરમ અને ભેજવાળી હશે સ્વાભાવિક વસ્તુ છે કે જમ્મુ કાશ્મીર છે એ ઉત્તર પૂર્વ ભારતમાં આવેલો વિસ્તાર છે માટે ત્યાં જે છે સૌથી વધારે બરફ આચ્છાદિત પ્રદેશ બરફ જ ઢંકાયેલો રહેતો હોય છે માટે ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુ અને વધારે પડતું ઓછું તાપમાન ત્યાં હોય જ્યારે કેરેલા જે છે એ સૌથી નીચે આવેલું છે ત્યાંનું વાતાવરણ જમ્મુ કાશ્મીરની સાપેક્ષે પ્રમાણમાં ઠંડુ એટલે સોરી પ્રમાણમાં ગરમ અને ભેજવાળું હશે તો આમ આબોહવા જે છે એ પ્રદેશ વાઇઝ ફરતી રહેતી હોય કારણ કે પ્રદેશ વાઇઝ હવામાન પણ ફરતા રહેતા હોય છે આપણે જોઈએ કે પશ્ચિમ ભારતના રાજસ્થાન વિસ્તાર તમને લોકોને ખ્યાલ છે કે રાજસ્થાન છે એ ખૂબ મોટું એવું રણ વિસ્તાર ધરાવે છે જુઓ રણ વિસ્તાર છે એટલે આપણે થોડી ઘણી તો આઈડિયા આવી ગયો હોય કે ત્યાં ભી વધારે પડતી ગરમી હોય પાણીની અછત હોય આ બધું બરાબર પણ જ્યારે આપણે આબોહવાની દ્રષ્ટિએ વાત કરીએ છીએ ત્યારે પશ્ચિમ ભારતના રાજસ્થાનમાં વર્ષના
मोटा भागना समय जुओ आ शब्द खास इम्पोर्टंट छे मोटा भागना समय कारण के आपने सरेराश काटवानी छे त्यारे जे वधु हशे ते सरेराश मां वधारे आवशे समग्र 25 वर्ष दरमियान जो गर्मी नुं प्रमाण वधारे हशे तो आखरे सरेराश जे छे एमां गरम आबोहवा आवी जशे समग्र 25 वर्ष दरमियान जो भेजवाळुं वातावरण वधारे हशे तो अंतमां भेज नुं प्रमाण आबोहवामां वधारे छे एवुं थशे एवुं तारण निकळशे तो वर्षना मोटा भागना समय दरमियान तापमान छे ए खूब वधारे रहेतुं होय छे आनी साथे साथे त्यां विषम प्रकारनुं वातावरण छे એટલે કે ગરમી તો ખૂબ જ પડે જ છે પરંતુ આ સાથે સાથે શિયાળ દરમિયાન તાપમાન પણ ઘણું બધું નીચું જતું રહે છે પરંતુ આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ છે એ ખૂબ જ નહિવત પડે છે શું કામ એક તો ત્યાં આખું રણ વિસ્તાર છે એટલે જળાશય ને એવું બધું કઈ નથી પાણી હશે નહીં એટલે પાણીનું બાષ્પીભવન છે એ દર ખૂબ ઓછો છે પાણીના બાષ્પીભવનનો દર ઓછો હશે એટલે વરસાદ જે છે એ વળી પાછો બની શકશે નહીં આપણને ખ્યાલ છે બાષ્પીભવન અને ઘનીભવન આ બંને વસ્તુ થાય છે ત્યારે જ તે વરસાદ છે એ પૃથ્વી પર પડતો હોય છે બીજી વસ્તુ રણ પ્રદેશ હોવાને કારણે પાણીની અછત હોવાને કારણે ત્યાં વૃક્ષો જે છે એ થઈ શકતા નથી વૃક્ષો જે છે એને ખોરાક જાતે બનાવવા માટે પાણીની તાતી જરૂરિયાત હોય છે રણ પ્રદેશમાં પાણીની અછત હોવાને કારણે ત્યાં વૃક્ષો જે છે એ થઈ શકતા નથી વૃક્ષો નથી થઈ શકતા માટે પણ તે જે વરસાદને ખેંચી લાવતા નથી વૃક્ષો પણ એક અહેમ હિસ્સો છે વરસાદને આપણી તરફ ખેંચવા માટે વરસાદને લાવવા માટે તમને ખબર છે કે ઘણી વાર એવા પણ સૂત્રો તમે વાંચતા હશો વૃક્ષો વાવો વરસાદ લાવો ઘણા બધા કારણો ભાગ ભજવે છે રણ પ્રદેશમાં વરસાદ નહીં પડવાને કારણે તો અહીંનું વાતાવરણ એવું છે કે ઉનાળામાં ખૂબ જ તાપ પડે છે અને શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદ જે છે એ ખૂબ જ ઓછો કે જેને નહિવત કહી શકાય એટલો જ વરસાદ પડે છે તો ત્યાંની આબોહવા કેવી હશે તો રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા ગરમ અને સૂકી હશે વાતાવરણમાં ભેજ જ નથી વાતાવરણમાં ઝાકળ જ નથી પાણી જ નથી માટે ત્યાંની હવા જે છે એ એકદમ સૂકી હશે અને ખૂબ વધારે પડતું તાપમાન હોવાને કારણે હવા જે છે એ ગરમ પણ હશે જેને આપણે લૂ લાગીએ એવી કહી શકાય એવી હવા ત્યાં છે એ પ્રવર્તમાન હોતી હશે આમ પરીક્ષામાં તમને આ પ્રશ્ન જે છે એ ઘણીવાર ખાલી જગ્યા સ્વરૂપે કે એક માર્કમાં પૂછાઈ શકે છે કે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા કેવી હોય તો ગરમ અને સૂકી હોય આ તો થઈ ગઈ રણ પ્રદેશની વાત ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ ઉત્તર પૂર્વ ભારત એટલે બરફાચ્છાદિત જે આપણે સૌથી ઉપર જમ્મુ કાશ્મીરની વાત કરી એ સાઈડનો વિસ્તાર ત્યાંનો વિસ્તાર છે એ મોસ્ટ ઓફ તમને ખ્યાલ છે કે હિમાલયની બધું ત્યાં જ આવેલું છે ત્યાં મોસ્ટ ઓફ બરફ છે એ પડતો હોય છે અને ખૂબ જ વાતાવરણ ઠંડુ જ રહેતું હોય છે આવે સમયે જે મોટા ભાગના વર્ષોના મોટા ભાગનો સમય છે એ વાતાવરણ ખૂબ જ ઠંડુ અને ભેજવાળું રહેતું હોય છે માટે ઉત્તર પૂર્વ ભારત જે છે એની આબોહવા ભેજવાળી હોય છે કારણ કે ત્યાં સતત અને સતત બરફ તો સતત છે જ માટે વાતાવરણમાં વરાળ પાણી છે એ ઝાકળ સ્વરૂપે સતત રહેતું હોય અને આને હિસાબે ભેજ જે છે એ સતત અને સતત રહેતો હોય માટે ત્યારે જો આપણે આબોહવાની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારતની આબોહવા છે એ ભેજવાળી હોય આ પણ એમસીક્યુમાં ખરા ખોટામાં એક માર્કમાં તમને પૂછાઈ શકે આ બંને વસ્તુ ખાસ રણ પ્રદેશની આબોહવા અથવા તો ઇન્ડિવિડ્યુઅલ રાજસ્થાનનું પૂછે તો ગરમ અને સૂકી અને ઉત્તર પૂર્વ ભારતનું જો પૂછે તો ભેજવાળી ઓકે ચલો હવામાન અને આબોહવાની આપણે વાત કરી લીધી હોમવર્કમાં તમારે હવામાન અને આબોહવાના તફાવતના ત્રણ ત્રણ મુદ્દા જે છે એ લખવાના છે પરીક્ષામાં તમને 2-3 માર્કમાં હવામાન અને આબોહવાનો તફાવત જે છે એ પૂછાઈ શકે હવે કદાચ તમે તમારા માઇન્ડથી એકદમ સેટ થઈ ગયા હશો કે ભાઈ હવામાન કોને કહેવાય અને આબોહવા કોને કહેવાય આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે
એની સાથે સાથે આપણા ચેપ્ટરનું નામ યાદ કરો, હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. જુઓ મિત્રો, અનુકૂલન હંમેશા આબોહવા સાથે થાય. હવામાન તો કલાકોના કલાકો 24 કલાકમાં પણ બદલાતી ઘટના છે, તમે કેટલું એડજસ્ટ કરો. માટે આપણે જો એડજસ્ટ થવું હોય, આપણે જો અનુકૂલિત થવું હોય તો આપણે આબોહવાની સાથે અનુકૂલિત થઈ શકીએ. આબોહવા જે છે એ સમગ્ર 25 વર્ષના સમયગાળા દરમિયાનની હવામાનની માહિતી છે, નું માળખું છે. આ સાથે આપણે સેટ થઈ શકીએ. ચલો અત્યારે ભર શિયાળામાં માવઠું પડ્યું છે તો એ આપણે સેટ થઈ શકીએ છીએ, અનુકૂલિત થઈ શકીએ છીએ. પરંતુ જો આ કોઈ સ્થાન જ ન હોય તો મિત્રો આપણે અનુકૂલિત થવું પડે. વિજ્ઞાનનો એક ઉત્ક્રાંતિનો નિયમ છે કે જો સજીવને પૃથ્વી ઉપર ટકવું હોય, પૃથ્વી પર જીવન નિર્વાહ કરવો હોય, તેની સંતતિઓની આગળ વધારવી હોય તો તેને પૃથ્વી પર જે તે સ્થળે અનુકૂલન સાધવું પડે. અનુકૂલન સાધ્યા વગર તમે જે છે એ તમારું અસ્તિત્વ આ પૃથ્વી પર ટકાવી શકો નહીં. નાની જવસની બાબત લઈએ, આપણી શાળા છે તો તેના અમુક ચોક્કસ નિયમો છે કે દરરોજ આવવું, ટાઈમસર આવી જવું, પ્રાર્થના સભા અટેન્ડ કરવી, પ્રાર્થના સભામાં જે તે વારા પ્રમાણે તમારે ત્યાં રજૂઆત કરવાની, શાળામાં આવી અને શિસ્તના અમુક નિયમો કે ભાઈ આઈ કાર્ડ કમ્પલસરી પહેરવાનું, બૂટ મોજા, યુનિફોર્મ, માથામાં તેલ નાખવાનું, આ બધી જ બાબતો છે એ એક આપણી શાળાની વ્યવસ્થાના ભાગ રૂપે શિસ્તનો એક ભાગ છે. હવે તમારે જો આ શાળામાં એડમિશન લેવું છે તો તમારે આ તમામ બાબતોને ફોલો કરવી પડે. તો આ શું છે? તમારું એક પ્રકારનું અનુકૂલન છે. શાળામાં આવવા માટે, શાળામાં ટકી રહેવા માટે આ તમારું એક બાબતનું અનુકૂલન છે. આ તો થઈ નાની વાત. નાનામાં નાની બાબતે પણ આપણે દરેકે, દરેક સજીવે આ પૃથ્વી ઉપર અનુકૂલિત થવું પડે. આપણા ઘરના પણ અમુક નિયમો હોય, જેમ કે સાંજના 7 વાગે એટલે ઘરમાં અચૂક આવી જજો, અંધારું થાય એટલે ઘરની બહાર ના નીકળવું. અમુક વસ્તુમાં જેમ કે અમુક વસ્તુ આપણા ઘરે લવાય, અમુક વસ્તુ ન લવાય. મમ્મી કહે કે આ ફ્રેન્ડ સાથે જ રહેવાનું છે, આ ફ્રેન્ડ સાથે નથી રહેવાનું, તો એનું માનવાનું છે. ઘરમાં રહેવા માટેના પણ આપણા નીતિ નિયમો છે અને એને આધીન થઈને જ આપણે રહેવું પડે છે. તો આ પણ એક પ્રકારનું અનુકૂલન થઈ ગયું. મિત્રો, આ તો બધા ખૂબ નાના નાના અનુકૂલનો છે. સમગ્ર સજીવ સૃષ્ટિને આ પૃથ્વી પર ટકી રહેવા માટે અમુક ચોક્કસ પ્રકારના અનુકૂલનો જે છે એ સાધવા પડે છે. અલગ અલગ આબોહવાની સાથે સાથે અલગ અલગ સજીવો અલગ અલગ અનુકૂલનો સાધતા હોય છે, કે જેની ચર્ચા હવે આપણે કરવાની છે. સૌપ્રથમ આપણે વાત કરીએ ધ્રુવ પ્રદેશ. આપણે અહીંયા અનુકૂલનને આધારે ધ્રુવ પ્રદેશ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશ એના વિશે ચર્ચા કરવાની છે. ધ્રુવ પ્રદેશમાં કઈ ટાઈપનું અનુકૂલન હોઈ શકે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં કઈ ટાઈપનું અનુકૂલન છે એ હોઈ શકે. ધ્રુવ પ્રદેશ, પહેલા તો આપણે ધ્રુવ પ્રદેશ એકચ્યુઅલી એમાં શું આબોહવા છે એના વિશે ચર્ચા કરીશું અને તેના પછી આપણે સમજીશું ત્યાંના સજીવો આ આબોહવામાં કઈ ટાઈપનું અનુકૂલન સાધે છે. ધ્રુવ પ્રદેશ, ધ્રુવ પ્રદેશ છે એની આબોહવા એકદમ ચરમ આબોહવા છે, એટલે કે ત્યાં મોટા ભાગે સમગ્ર વિસ્તાર જે છે એ બરફ આચ્છાદિત હોય છે. મોટા ભાગના વર્ષના સમય દરમિયાન ત્યાંના વિસ્તારમાં બરફ છે એ સતત વર્ષા સ્વરૂપે વરસતો રહેતો હોય છે. તમને કદાચ જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે ધ્રુવ પ્રદેશ એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત 6 મહિના સુધી સૂર્ય જે છે એ ઉગેલો રહે છે અને સતત 6 મહિના સુધી સૂર્ય જે છે એ આથમે રહે છે. એટલે ત્યાંનો એક દિવસ અહીંનો આપણો 6 મહિના બરાબર થાય. આપણે દરરોજ સૂરજ ઉગે છે અને સાંજે આથમી જાય છે, આપણે દિવસની ગણતરી છે એ રીતે કરીએ છીએ. ત્યાં જે છે એ ઈ પ્રકારનું વાતાવરણ છે કે સૂરજ છે એ સતત અને સતત 6 મહિના સુધી ઉગેલો રહે છે અને સતત 6 મહિને સુધી આથમેલો રહે છે. 6 મહિના સુધી સૂરજ જે છે એ સતત ત્યાં રહેતો હોય છે. તમે વિચાર કરો કે જ્યારે સૂરજ રહે છે ત્યારે
ત્યારે તો ચલો થોડું ઘણું વાતાવરણ છે એ ખુશનુમા બની ગયું હોય, પરંતુ સતત 6 મહિના સુધી સુરત આઠમેલો રહે છે ત્યારે ત્યાંનું વાતાવરણ છે એ ખૂબ જ ઠંડુ થઈ જાય છે અને સતત બરફ આચ્છાદિત જે છે બરફના થોર છે એ જંબા મહિના હોય છે। ત્યાંના શિયાળાની ઋતુમાં તો જે તાપમાન છે એ -37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે। અહીંયા મિત્રો આપણે ખાલી 4 ડિગ્રી સેલ્સિયસ +4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ને તો એ આપણને ભૂકા ખાલી લાગે છે। તો તમે વિચાર કરો કે ત્યાં તો ઝીરો બરફ થઈ જાય, ઝીરોની નીચે 37 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જાય છે શિયાળાની ઋતુમાં। છતાં પણ ત્યાં સજીવ સૃષ્ટિ છે એ અસ્તિત્વ ધરાવે છે। આપણને કદાચ એમ થાય કે ભાઈ આટલી બધી ઠંડીમાં કયો સજીવ ત્યાં જીવી શકે, પરંતુ મેં કીધું એમ કે સમગ્ર પૃથ્વીમાં કોઈ પણ સજીવ સૃષ્ટિને જીવવા માટે અનુકૂળ સાધવું જ નહીં। તો આવી વિષમ પરિસ્થિતિમાં પણ અમુક સજીવો એવા છે કે જે આ આબોહવામાં પોતાનું અનુકૂલન સાધી શકે છે અને એ નામ છે ધ્રુવીય રીંછ અને પેંગ્વિન। આ બંને સજીવો એવા છે કે જે આવા વાતાવરણમાં આવી આબોહવામાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવીને ત્યાં રહેઠાણમાં વસવાટ કરે છે। આ બેના ઉદાહરણને આધારે આપણે આ આબોહવાને આધારે આ બંને પ્રાણીઓ કેવું અનુકૂલન સાધે છે એ વિશે સમજીશું, પરંતુ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું। ત્યાં સુધી જો હોમવર્ક તો મેં તમને તફાવતોનું આપ્યું જ છે, પરંતુ આ સાથે સાથે તમારે બધી લાક્ષણિકતાઓ, રણપ્રદેશની લાક્ષણિકતાઓ, તેની આબોહવાની લાક્ષણિકતાઓ, ઉત્તર પૂર્વ ભારતની આબોહવા તેની લાક્ષણિકતા અને ધ્રુવ પ્રદેશની લાક્ષણિકતા તેના વિશે પણ ટૂંક નોંધ લખવાની છે। તો તમારો હોમવર્ક આટલું થઈ ગયું જે તમે સમયસર તમારી હોમવર્ક બુકમાં કરતા રહેશો। પાઠ્યપુસ્તકમાંથી પણ લાઇન ટુ લાઇન રીડ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિજ્ઞાન વિષય સાથે મારી સાથે। ત્યાં સુધી આવજો।